હવે આપણે જોઈશું એક્ટિવિટી 4, રીડ ધ સ્ટોરી. સ્ટોરી એટલે કે કહાની. આ તમારે કહાની વાંચવાની છે અને કહાનીનું નામ છે ટેસ્ટ ધ વેસ્ટ. વેસ્ટ જે તમે જ્યારે રસોઈ કરો છો ત્યારે જે બગાડ નીકળે છે તે બગાડ દ્વારા પણ કંઈ સારી વસ્તુ બની શકે છે, સ્વાદિષ્ટ મીન્સ કે ટેસ્ટી ડીશ બની શકે છે, તેના રિલેટેડ આ સ્ટોરી છે. ધ મહારાજા ઓફ ત્રવણકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ધ મહારાજા ઓફ ત્રવણકોર, ત્રવણકોરના જે મહારાજા છે, ઓર્ડર એટલે હ્યુજ ડિનર, હ્યુજ એટલે કે વિશાળ, ડિનર એટલે કે રાત્રિનું ભોજન. જે ત્રવણકોરના જે મહારાજા છે તેને રાત્રિના ભોજન માટે ઓર્ડર આપ્યો છે. દેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. દેટ વોઝ, તે હતું, ફોર એટલે કે માટે, મેની એટલે કે ઘણા બધા, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વના, અને ગેસ્ટ એટલે કે મહેમાન. તે ઘણા બધા મહત્ત્વના મહેમાન માટે હતું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. સો એટલે કે તેથી ધ મહારાજા પર્સનલી વ્યક્તિગત રીતે કેમ એટલે કે આવ્યા ટુ ધ કિચન. કિચન એટલે કે રસોઈઘરમાં. તેથી મહારાજા પર્સનલી એક એક વસ્તુ ચેક કરવા માટે કે ડીશ પરફેક્ટ બને છે કે નહીં, અને કેવી રીતના કઈ પ્રકારનો સ્વાદ છે, સારી વસ્તુઓનો યુઝ કરે છે કે નહીં, કુક પરફેક્ટલી વર્ક કરે છે કે નહીં, તે બધું ચેક કરવા માટે મહારાજા ખુદ આવ્યા. હી વોન્ટેડ બેસ્ટ ડિશીઝ ફોર ધ ગેસ્ટ. હી વોન્ટેડ, તેઓ ઈચ્છતા હતા બેસ્ટ ડિશીઝ, સારામાં સારી વાનગીઓ ફોર ધ ગેસ્ટ, મહેમાનો માટે. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. ધ કુક એટલે કે જે રસોઈયો હતો વોઝ બિઝી, એટલે કે તે વ્યસ્ત હતો વિથ હિઝ વર્ક, તેના કામમાં. વેન એટલે કે જ્યારે. ધ મહારાજા કેમ, જ્યારે મહારાજા આવ્યા ત્યારે જે રસોઈયો હતો તે તેના કામમાં બિઝી હતો, મીન્સ કે વ્યસ્ત હતો. હવે આપણે જોઈએ કુક સે, વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપ્પી ટુ સી યુ હિયર. વેલકમ માય લોર્ડ, આવો મારા નામદાર. વેલકમ એટલે કે તમારું સ્વાગત છે. આઈ એમ હેપ્પી, હું ખુશ છું. ટુ સી યુ હિયર, તમને અહીંયા જોઈને. કિંગ સેડ, યોર ડિશિઝ સ્મેલ રિયલી ગુડ. યોર ડિશિઝ, તારી જે વાનગીઓ છે, સ્મેલ એટલે કે તેનો સ્વાદ આવે છે, રિયલી ગુડ, ખૂબ સારો એવો સ્વાદ છે. કુક સેડ, થેન્ક યુ યોર મેજેસ્ટી, ધન્યવાદ તમારા નામદાર. કિંગ સેડ, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. પોઇન્ટિંગ એટલે કે ઇશારો કરવો, ટુ ધ સ્ક્રેપ્સ એટલે કે જે બગાડ નીકળેલો હતો બાસ્કેટની અંદર તેના પર. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ, બાસ્કેટની અંદર શું છે. વોટ ઇઝ ધેર એટલે કે ત્યાં શું છે. ઇન ધ બાસ્કેટ, બાસ્કેટની અંદર. કુક સેડ, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. તે વેજીટેબલ વેસ્ટ છે, મીન્સ કે જે સબ્જીઓ આપણે બનાવીએ છીએ તેના દ્વારા જે વેસ્ટ નીકળેલો છે તે છે. યોર મેજેસ્ટી, મારા નામદાર. આઈ વિલ થ્રો ઇટ અવે. આઈ વિલ થ્રો, હું તેમને ફેંકી દઈશ. અવે એટલે કે દૂર. જે સ્ક્રેપ્સ છે, વેસ્ટ નીકળેલો છે, જે બગાડ છે, તે હું તેને ફેંકી દઈશ. કિંગ સેડ, નો નો, યુ કાન્ટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ, ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. નો નો, ના, યુ કાન્ટ, તું નહીં કરી શકે વેસ્ટ એટલે કે બગાડ ઓલ ધ વેજીટેબલ્સ, બધી જ સબ્જીઓનો, જે બધા જ શાકભાજી છે તેનો તું બગાડ નહીં કરી શકે. ફાઇન્ડ અ વે, રસ્તો શોધી કાઢ, ટુ યુઝ ધેમ, તેને યુઝ કરવાનો, તેનામાંથી કોઈ નવી ડીશ બનાવવાનો. કુક શ્યોરલી, આઈ વિલ, ચોક્કસ હું શોધીશ. દેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. દેન એટલે કે પછી. ધ કિંગ, જે રાજા છે, લેફ્ટ ધ કિચન મીન્સ કે રસોડું છોડીને ચાલ્યા ગયા. ધ કુક વોઝ વરીડ. કુક એટલે કે જે રસોઈયો હતો, વોઝ વરીડ એટલે કે ચિંતામાં હતો. હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. હી સ્ટેડ, સ્ટેડ એટલે કે જોવું, ઘૂરીને જોવું. એટ ધ સ્ક્રેપ્સ, જે બગાડ હતો તેની તરફ તે જોતો હતો. એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ, થિંકિંગ એટલે કે વિચારવાનું, સ્ટાર્ટેડ એટલે કે તેને શરૂ કર્યું, તેને તે બગાડને જોઈને વિચારવાનું શરૂ કર્યું. હી હેડ એન આઈડિયા, તેની પાસે એક આઈડિયા એટલે એક વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ. હી ફર્સ્ટ, તેને પહેલાં શું કર્યું, વોશ્ડ એટલે કે ધોઈ લીધી વેજીટેબલ્સને, એટલે કે શાકભાજીને. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ, લાંબી લાંબી પટ્ટીઓ. લોંગ સ્ટ્રીપ્સ મીન્સ કે લાંબી પટ્ટીઓ. ધેન હી કટ ધ વેજીટેબલ્સ, પછી તેને તે વેજીટેબલ્સ કટ કરી દીધી. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. હી પુટ, તેને મૂક્યું, ધેમ એટલે કે તેને, ઇન અ બિગ પોટ, એક મોટા ઘડામાં. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ, અને તેને તેને કુક એટલે કે રાંધવાનું શરૂ કર્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. ગ્રાઉન્ડ એટલે કે તેને પીસવું, ક્રશ કરવું. એને શું કર્યું, સમ ફ્રેશ કોકોનટ, એક તાજું કોકોનટ એટલે કે નાળિયેર, ગ્રીન ચીલીઝ લીલી મરચીઓ, અને ગાર્લિક એટલે કે લસણને ટુગેધર એટલે કે સાથે, તેને આ બધાને એક સાથે ક્રશ કર્યું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ. હી એડેડ, અને તેને એડેડ એટલે કે ઉમેર્યું, ધીસ પેસ્ટ,
मीन्स के तेने जे आ चटणी टाइपनी जे पेस्ट बनावेली हती तेने ते वेजिटेबल्सनी अंदर उमेरी दीधी। ही देन एडेड सॉल्ट अने पछी तेने तेमां मीठू उमेर्यू। ही एडेड सम व्हिप्ड कर्ड, व्हिप्ड कर्ड एटले के फीणेलू कर्ड एटले के दही टू ध करी। करी मीन्स के ते जे वस्तुओ बनावतो हतो तेनी अंदर। ही अल्सो पोर्ड अ फ्यू स्पूनफुल ऑफ कोकोनट ऑइल। पोड एटले के रेड़वू, फ्यू एटले के थोड़ूक, स्पूनफुल्स एटले के आखी चमचीओ भरीने तेने कोकोनट ऑइल पण उमेर्यू, मीन्स के नारियलनू तेल। ही देन डेकोरेटेड द डिश विथ करी लीव्स। देन डेकोरेट एटले के शणगारवू, जे डिश हती तेने तेने करी लीव्स मीन्स के मीठा लीमड़ाना पांदड़ाथी तेने शणगार। द न्यू डिश वॉज रेडी, अने एक नवी ज वानगी तैयार हती। ही सर्व द डिश टू ध गेस्ट, एवरी वन लाइक इट वेरी मच। ही सर्व, सर्वड एटले के पीरसवू, तेने ते डिश हती ते गेस्ट मीन्स के मेहमानोने पीरसी। एवरी वन लाइक इट वेरी मच, अने ते बधाने ज पसंद आवी। द गेस्ट सेड वॉट इज द नेम ऑफ द डिश, तो गेस्टे पूछ्यू कि आ डिशनू नाम शू छे। द कूक वॉज कन्फ्यूज, અને કૂક તો મૂંઝવણમાં મુકાઈ ગયો, કારણ કે તેને ખુદને જ નહીં ખબર હતી કે તેના ડિશનું નામ શું છે, કારણ કે એને નવી જ ડિશનો આવિષ્કાર કરેલો। કૂક સેડ ધ નેમ ઓફ ધ ડિશ ઇઝ ઓવિયલ, અવિયલ। કૂકે શું કીધું કે આ ડિશનું નામ અવિયલ છે। અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા, અને ફેમસ એટલે કે પ્રખ્યાત થવું, બીકેમ એટલે કે બનવું। જે આ ડિશ છે અવિયલ નામની તે ઓલ ઓવર આખા કેરેલામાં પ્રખ્યાત થઈ ગઈ। એન્ડ જસ્ટ ઇમેજિન, અને વિચારો, ઇટ ઓલ કમ ફ્રોમ ધ બાસ્કેટ ઓફ વેસ્ટ, અને તે બનેલી શેમાંથી હતી, જે સ્ક્રેપ્સ હતો, જે બગાડ હતો, કૂક ફેંકી દેવાનો હતો, તે વસ્તુઓમાંથી બનેલી છે। ડુ યુ નો હુ ધ કૂક વોઝ, શું તમે જાણો છો તે કૂક કોણ હતું? ઇટ વોઝ ભીમ, ઇટ વોઝ ભીમ, તે ભીમ હતો, વન ઓફ ધી પાંડવાસ, પાંડવોમાંથી જ એક, જે પાંચ પાંડવ હતો તેમાંથી જ એક ભીમ હતો, તે કૂક હતો। એન્ડ ધ કિંગ વો, એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ, અને જે રાજા હતા તે વિરાટ હતા। પાંડવાસ વર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ, જે પાંડવો છે તે છુપાયેલા હતા તેના રાજ્યમાં। જ્યારે અજ્ઞાતવાસ આપ્યો 13મા વર્ષ દરમિયાન, ત્યારે જે પાંડવ હતા તે કિંગ વિરાટના રાજ્યમાં છુપાયેલા હતા, દુર્યોધન એને તેના સેના તેની સેનાથી બચવા માટે। અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ, અને અવિયલ તમિલનાડુમાં પણ પ્રખ્યાત છે। આગળની જે એક્ટિવિટી છે તે આપણે પછી જોઈએ।